જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદીને લઈ વેપારીઓ હનુમાનજી દાદાના શરણે પહોંચ્યા. શહેરના હીરા વેપારીઓ, કારખાનાના માલિકો, રત્ન કલાકારો સહિત આશરે 3000 લોકો ડીજે વગાડતા સાળંગપુર પગપાળા જવાના છે અને કષ્ટભંજન હનુમાનજી દાદાને ધજા ચડાવી મંદીમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરશે. બોટાદ જિલ્લામાં લગભગ 1500 જેટલા કારખાના આવેલા છે, જેમાં અલગ અલગ 70000 જેટલા લોકો રોજગારી મેળવે છે. બોટાદ જિલ્લામાં મુખ્યત્વે હીરા અને ખેતી બે જ વ્યવસાય છે, જેમાં હીરા ઉદ્યોગમાં મંદી અને વરસાદ ખેંચાતા ખેતીમાં પણ હાલાકી છે, ત્યારે આગામી દિવસોમાં લોકોની હાલત વધુ કફોડી બને તેવી સ્થિતિ છે. 3000 માણસો હાલી અને પગપાળા હનુમાન દાદાને ધજા ચડાવવાનું આયોજન કરેલ છે. શનિવાર 7 વાગે સવારમાં સાળંગપુર જવા નીકળવાના છે અને હનુમાન દાદાને બધા પ્રાર્થના કરવાના છે કે હનુમાન દાદા અમને આ મંદીમાંથી ઉગારો. હાલ તો બોટાદ જિલ્લામાં પરિસ્થિતિ લેબર કામ માટે બહુ કફોડી છે. હીરામાં 50% કારખાના બંધ છે અને આની આ પોઝિશન રહેતો હાઈટમ આઈટમ પછી બીજા 25% કારખાના બંધ થશે. કોલકાતાની ઘટનાના ભાવનગરમાં ઘેરા પડઘા પડ્યા. સરકારી હોસ્પિટલના ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર છે. 400-500 રેસિડેન્ટ ડોક્ટરો કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો. સરટી હોસ્પિટલ પરિસરમાં ન્યાયની માંગ સાથે વિરોધ કર્યો. હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સારવાર ચાલુ રહેશે. વેસ્ટ બેંગલમાં જે ઘટના બની એની માટે અમે અહીંયા અનિશ્ચિત કાળ માટે સ્ટ્રાઇકને જાહેર કર્યું છે. આ સ્ટ્રાઇકમાં આપણી ઇમરજન્સી સેવાઓ નથી બંધ કરી, ઇમરજન્સી ના હોય એવી સેવા જેમ કે ઓપીડી છે, વોર્ડ છે, કે પછી ઓપરેશન હોય કે જેની અત્યારે જરૂર ના હોય એવા બધી જ વસ્તુઓ અમે બંધ કરી છે. જ્યારે ઇમરજન્સીવાળી બધી જ વસ્તુઓ અત્યારે ચાલુ છે. ભ્રષ્ટાચારની વાયરલ પત્રિકાને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા. અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે આવી પત્રિકા પર ધ્યાન ન આપવા અપીલ કરી. તેમણે કહ્યું કે ભાજપ પક્ષ નામ ઠામ વગરની પત્રિકા પર બહુ ધ્યાન આપતું નથી. જેમની બદનામી થતી હશે એમને ફરિયાદ દાખલ કરવા કહીશું. આમાં તો મોકલનાર જે કાર્યકર્તા એક લખ્યું છે કે ભાજપનો કાર્યકર્તા, પણ કોઈ પણ કાર્યકર્તાનું નામ સરનામું લખ્યું નથી. એટલે આવી બેહુદા કાગળને કોઈએ ધ્યાનમાં રાખવું નહીં એવું મારું માનવું છે. અને આટલું બધું વેઇટેજ આપશો તો બીજા લોકોને આનું પ્રોત્સાહન મળશે, તો હું એવું માનું છું કે આ વાતમાં કોઈ દમ હોય એવું માનતો નથી અને આવા ખોટા કાગળ પર પાર્ટી ધ્યાન રાખતા પણ નથી. ઉદયપુરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાકુબાજીની ઘટના બાદ મામલો વણસી ગયો. શહેરની શાંતિ વ્યવસ્થા બગડી છે. અસામાજિક તત્વોએ કેટલીક કારને આગ ચાંપી હતી તો તોડફોડ પણ કરવામાં આવી. શહેરના અનેક વિસ્તારમાં હિંસક ઘટનાઓ સામે આવી છે. બજારો, મોલ, દુકાનોમાં તોડફોડ અને આગ ચંપી થઈ ચેતક, હાથીપોલ અને દહેલીગેટ વિસ્તારમાં તંગદિલી વધી ગઈ છે. પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દીપડા સિંહ બાદ હવે રીંછ દેખાતા ફફડાટ. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ દેખાયું. તળેટીમાં રીંછની લટાર કેમેરામાં કેદ થઈ છે. જોકે સ્થાનિકોમાં રીંછની લટારથી ફફડાટ ફેલાઈ ગયો. રાત્રિ દરમિયાન ગબ્બર 51 શક્તિપીઠ મંદિર તરફ આ રીંછ જોવા મળ્યું. બાલારામ રીંછ અભયારણ્ય વિસ્તાર હોવાથી ક્યારે આ વિસ્તારમાં રીંછ આવી ચડે છે. મંદિરના ચોકીદારે રીંછનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હોવાની પણ ચર્ચા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડી ગામમાં સિંહ પરિવારની લટારનો વિડીયો વાયરલ થયો. સિંહ બાળ સાથે રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતા સિંહ પરિવારનો વિડીયો સામે આવ્યો. વનરાજની દોડધામનો વિડીયો વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યો. રોડ પર અવરજવર કરતા સિંહો પર અકસ્માતનું જોખમ વધ્યું છે. સિંહોની લટારથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે, ત્યારે વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. તો એક તરફ રીંછ દેખાવાની ઘટના પણ સામે આવી રહી છે, તો બીજી તરફ સિંહ પરિવાર પણ રહેણાંક વિસ્તારમાં દેખાઈ રહ્યા છે. બે અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો, અંબાજીમાં રીંછ દેખાયો અને અમરેલીમાં સિંહ પરિવારની લટાર રહેણાંક વિસ્તારમાં જોવા મળી. બંને તસવીરોથી સ્થાનિક લોકો છે એ ભયમાં આવી ગયા છે. અંકલેશ્વરમાં મિત્રએ જ મિત્રની દુકાનમાં હાથ સાફ કરી દીધો. મિત્રને કામ માટે બહાર જવાનું થતાં મિત્રને દુકાને બેસાડ્યો હતો. તકનો લાભ લઈ દુકાનના ગલ્લામાંથી મિત્રએ જ રોકડ રકમની ઉઠાંતરી કરી દીધી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ભરૂચના અંકલેશ્વરમાં કારના કાચ તોડીને ચોરી કરવામાં આવી. બપોરના સમયે તસ્કરોએ કાર નિશાન બનાવી હતી તો કારના કાચ તોડી 1.5 લાખની ચોરી થઈ. તસ્કરો સીસીટીવીમાં પણ જોઈ શકાય છે. સીસીટીવીના આધારે પોલીસે હવે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.
તો સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. બે અલગ અલગ તસવીરો, તસ્કરોએ કેવી રીતે તરખાટ મચાવ્યો છે બે તસવીરોમાં જોઈ શકાય છે. એક તરફ મિત્રની દુકાનમાં ચોરી કરનાર જે ચોર છે એ પણ કેમેરામાં કેદ થયો, તો બીજી તરફ અંકલેશ્વરમાં તમે જોઈ શકો છો કે અહીંયા કારનો કાચ તોડીને તસ્કરો ચોરી કરી રહ્યા છે. સુરતના દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવેલા અફઘાની ચરસ મામલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ હાથ ધરી. પાછલા એક અઠવાડિયામાં મળેલા ચરસની કુલ કિંમત 6 કરોડની આસપાસ છે, ત્યારે દરિયાકિનારે ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું. સુરત પોલીસ એટીએસ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. આ ચરસને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે. ગત વર્ષે 19 કરોડનું ચરસ મળી આવ્યું હતું. ચાલુ વર્ષમાં 6 કરોડનું ચરસ મળ્યું છે. ચરસના પેકેટમાં પાણી ન જાય એટલે સ્ટારબક કોફીના પેકિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ભરતી સમયે પાણીના વહેણ સાથે આ ચરસના પેકેટ દરિયા કિનારે આવી રહેશે. 3-4 દિવસમાં 6.5 કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને દ્રોણ કેમેરાઓ દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે અત્યારે જો એફએસએલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે અફઘાની ચરસના તો સાથોસાથ અમે એટીએસના બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓની પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં તબીબ સાથે બળાત્કાર બાદ હત્યાની ઘટના બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળ પર રહેવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે સવારે 6 વાગ્યાથી તબીબોની હડતાળ શરૂ થશે. 18 ઓગસ્ટે સાંજે 6 વાગ્યા સુધી કામથી અળગા રહેશે. તબીબોએ સવારે એક રેલીનું આયોજન પણ કર્યું, તો સાંજે કેન્ડલ માર્ચ કરશે જેમાં જુનિયર્સ તબીબોની સાથે સિનિયર તબીબો પણ હાજર રહેશે. એએમએ દ્વારા તબીબોની સુરક્ષાને લઈ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવાની માંગ કરી છે. જ્યાં આગળ તમે જાઓ છો તમારા સ્વાસ્થ્યને સારું કરવા માટે અને તબીબો તમારા સ્વાસ્થ્યની રક્ષા કરતા હોય છે, તો જો અમારી જ રક્ષા તમે ના આપી શકતા હો તો પછી અમે 100% તમને નહીં આપી શકીએ. આજે જ્યારે પણ કોઈ તબીબ કામ કરતું હોય અને એને પોતાની જ સુરક્ષાનો ડર હોય તો એ 100% એનું મન તમારા નિદાનમાં કે તમારી ચિકિત્સામાં આપી જ ના શકે. તો એ તબીબને તો નુકસાન છે જ, પણ એની સાથે એ જેટલા પેશન્ટોને જોઈ રહ્યું છે એ પેશન્ટોને પણ નુકસાન છે. એટલે જો આપણે એક સેફ એન્વાયરમેન્ટ, એક સુરક્ષિત વાતાવરણ ના પ્રદાન કરી શકીએ તો આપણે તબીબો પાસે બીજું તમે સમાજ શું એક્સપેક્ટ કરી શકો છો. દરેક ડોક્ટર્સ જે એલોપેથિક ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તેઓ તેમની ઓપીડી અને પ્રોસીજર્સ જેવો કે સર્જિકલ પ્લાન પ્રોસીજર્સ હોય તેઓથી અડગા રહેશે. દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. સાથે સાથે અમે કાલે ડોક્ટરો આની સાથે અગાઉના અમારા કાર્યક્રમો પ્રમાણે સવારે એક રેલીનું આયોજન કરેલું છે. વોક જે અમે ગાંધીજીના સ્ટેચ્યુ